બનાસકાંઠાના લાખણી એપીએમસી માં ટેકાના ભાવે રાયડા ખરીદીની નોંધણી ચાલુ કરાઈ હતી. જિલ્લા નાગરિક પુરવઠા નિગમ દ્વારા નોંધણી ચાલુ કરતા 1000થી વધારે ખેડૂતો આવી ગયા હતા. નોંધણી પ્રક્રિયા ધીમી ગતિએ થતી હોવાથી ખેડૂતોએ હોબાળો મચાવી દીધો હતો, જેના કારણે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. અહેવાલ ગિરીશ જોશી, બનાસકાંઠા. લાગે છે કે ભાઈ ખેડૂતોને આવી રીતે હેરાનગતિ ના થવી જોઈએ. ગવર્મેન્ટને જો માલ ખરીદવો હોય તો એને લાઇન ટુ લાઇન બધાને ખરીદી થવી જોઈએ, અને બધા ખેડૂત અહીંયા આ ટોળા થાય, હેરાન થાય, પરેશાન થાય, આવું ના થવું જોઈએ. ખેડૂતોને વ્યવસ્થિત ન્યાય મળવો જોઈએ, કારણ કે ન્યાય મળે એના જેવી કોઈ સારી વાત નથી. આ તો હવે બધાએ ઉભાળા કરે છે, અહીંયા ભેગા થયેલા માણસો ઊભા છે, કોઈ જવાબ મળતો નથી. આ વ્યાજબી ના કહેવાય, આ કોઈ સિસ્ટમ બરાબર ના કહેવાય, આ વ્યવસ્થા ના કહેવાય, આ તો અવ્યવસ્થા કહેવાય. કારણ કે બધા કિસાનો તો તડકે હેરાન થાય છે. માલ લેવો હોય તો ઓનલાઈન સિસ્ટમથી કરો ને, થોડું તો જ બધાને ન્યાય મળે. આ તો કોઈ ન્યાય જેવું લાગતું નથી. અહીંયા અંદર કોઈ લાગવગ થાય એવું તમને લાગે? કોઈ લાગવગ થાય એવી કોઈ આપણે ચર્ચા જાણી નથી. હાલની તારીખની અંદર કોઈ વ્યવસ્થા નથી. કાગળો લેવાની, કોઈ પ્રોત્સાહન આપવાની, કોઈ અધિકારી મારી આવે કશું કોઈ કરતા નથી. આ તો પૂરે હાલની તારીખમાં સવારના 7 વાગ્યા આવેલા 2:30 વાગ્યા છે, હજી સુધી ખેડૂતોનો એક પણ રજીસ્ટ્રેશન નથી. ન્યાય વસ્તુ તો હાલની તારીખમાં અહીંયા તો કોઈ લાગતી જ નથી. એટલે ન્યાય મળે એવું બધાને ખેડૂતોની હેરાન, આમાં બધે ખેડૂતોની હેરાન ગતિ છે. કોઈ વેપારી તો અહીંયા છે નહીં, આ બધા ખેડૂતો છે.